કાવ્ય દસ આલા લીલા દોસ્તો હવે આપણે કૃતિ વિશે પરિચય મેળવીએ બાળદોસ્તો તમે અગાઉના એકમોમાં પાઠ કે કાવ્યના લેખક કે કવિના નામ જાણ્યા હશે પરંતુ આ કાવ્યમાં તમને એમ થશે કે તેના કવિ કેમ નથી કેમ કે આલા લીલા લોકગીત છે લોકગીત એ દ્વારા ગીત છે પરંપરાથી તે લોકોમાં ગવાતું ચાલ્યું આવે છે એટલે તે કોઈ એક વ્યક્તિની રચના નથી પરંતુ એક કરતાં વધુ વ્યક્તિઓનો એમાં હિસ્સો હોય છે તેથી તેના રચયિતા વિશે આપણને કોઈ માહિતી મળતી નથી વળી આવા લોકગીતો સહેલાઈથી ગાઈ શકાય એવા હોય છે તેથી સહજ રીતે જ તે પ્રતિદિન પ્રતિવર્ષ ગામ ગામના સીમાળા વટાવી આગળ વધતું રહી નાના મોટા સૌને આનંદ આપે છે બાળદોસ્તો આલા લીલા વાંસળિયા એ લોકગીતમાં પ્રકૃતિ દ્વારા ભાવભીની વાણીમાં આપણી કૃષ્ણ ભક્તિ રજૂ થઈ છે બાળદોસ્તો હવે આપણે કાવ્ય પંક્તિઓ વાંચીને સમજીએ આલા લીલા વાંસળિયા રે વઢાવું એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ સમજૂતી આછા ભીના વાંસ કપાવું અને એમાંથી પ્રભુજીની એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ માટે વાંસળી બનાવું વાંસળીએ કાંઈ હંસ પોપટ ને મોર વાંસળી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ સમજોતી આછા ભીના વાંસમાંથી બનાવેલી વાંસડી ઉપર હંસ ઓપટ અને મોર બેઠા છે અને એ વાંસડી નંદજીનો લાડકો શ્રી વગાડે છે વાંસળીએ કંઈ ફૂમતા લટકે ચાર આંગળીએ અંગૂઠી અંગૂઠીમાં હિરલારે સમજૂતી આછા ભીના વાંસમાંથી બનાવેલી વાંસળીએ ચાર ફૂમતા લટકી રહ્યા છે અને એમણે જમણા હાથની આંગળીમાં જે અંગૂઠી પહેરી છે તેમાં હીરા જડેલા દેખાય છે આવ્યા આવ્યા ઓતરા દશના મેહ પાદરડા ખેતરડા રે હરિકેરા છલી વળ્યા લોલ સમજૂતી ઉત્તર દિશાએથી વરસાદ આવી રહ્યો છે અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા થવાથી ગામના પાદરો અને ખેતરો છલકાઈ ગયા છે ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ મોલે મોલે ગૂંથી દીધા પરભુજીએ મોતીડારે લોલ સમજૂતી બધા જ ખેતરોમાં મબલક પાક ઝૂલી રહ્યો છે અને પાકના દરેક ડુંડા પર ભગવાન શ્રી કૃષ્ણ હોય એવું દેખાઈ રહ્યું છે ભાષા સજ્જતા બાળદોસ્તો આજે આપણે લોક સાહિત્ય વિશે જાણકારી મેળવીએ લોક સાહિત્ય એ લોકોનું લોકો માટેનું અને લોકો વડે રચાયેલું સાહિત્ય છે જે પરંપરાથી લોકોમાં ગવાતું ને કહેવાતું ચાલ્યું આવે છે સરળ શબ્દો જીવંત ભાષા મધુર ભાવ અને મીઠી હલક એ લોક સાહિત્યના આગળ તરી આવતા લક્ષણો છે લોક સંસ્કૃતિની વાત પણ લોક સાહિત્યમાંથી મળી રહે છે આલા લીલા વાંસડિયા જેવા લોકગીતો અવારનવાર રેડિયો ને ટેલિવિઝન પર પ્રસારિત થતા રહે છે જેમાં પ્રભુની ખેતીવાડી પર થતી મહેર વિશે ઓછા શબ્દોમાં અને ભાવભીની વાણીમાં કૃષ્ણ ભક્તિ રજૂ થયેલી જોવા મળે છે